વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રથમ સત્રમાં બીજો પાઠ ભણીશું. આપણે પહેલા વિડીયામાં પાઠ 1 ભણી ગયા છીએ અને આજે પાઠ 2 કાવ્ય 2, એનું નામ છે તબ યાદ તુમ્હારી આતી હૈ. એના કવિનું નામ છે રામ નરેશ ત્રિપાઠી. કા જન્મ 4/3/1889 को उत्तर प्रदेश में सुल्तानपुर जिले के कोहीपुर गांव में हुआ था. वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे. उनकी मुख्य काव्य कृतियाँ मिलन, पथिक, स्वप्न और मानसी है. स्वप्न पर उन्हें हिंदुस्तान अकादमी का पुरस्कार मिला. उनकी हे प्रभु अन्नदाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है. उनका निधन 16/1/1992 को हुआ. सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण में दर्शनीय होता है. रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहक और आकर्षक होता है. પ્રસ્તુત કવિતા મેં ઈશ્કા સુંદર વર્ણન કિયા હૈ. આ કાવ્યમાં સવારનું જે વાતાવરણ હોય છે એના વિશે વાત કરી છે કે સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે. આપણે બી સવારે કેવી મસ્ત નીંદર આવે છે, સવારે ઉઠવાની ઈચ્છા ના થાય, સવારે કોઈ પણ કાર્ય કરવું હોય તો સરળતાથી આપણે કરી શકીએ છીએ. એકદમ આપણું શરીર ફ્રેશ હોય છે, મન બી ફ્રેશ હોય છે, કામ કરવાની મજા આવે છે, ભણવાની પણ મજા આવે છે. અને પ્રકૃતિમાં કણ કણમાં સુંદર વાતાવરણ દેખાય છે અને દર્શન થાય છે આપણને, કે રિમઝિમ ધીમો ધીમો વરસાદ આવતો હોય એ દ્રશ્ય પણ કેવું મનમોહક હોય છે. તો આ કાવ્યમાં એવું આપણે દર્શાવ્યું છે કે સુંદર વાતાવરણ વિશે વાત કરી છે કે જે ભગવાને આપણને જે આ પ્રકૃતિ આપી છે, જે મનોહર દ્રશ્ય છે એ જોઈને આપણને સવારે ઈશ્વરની યાદ આવે છે. કાવ્યમાં દરેક વિદ્યાર્થી ધ્યાન આપજો. जब बहुत शुभ चिड़िया उठकर कुछ गुप्त खुशी के गाती है कि चिड़िया भोर से जल्दी उठकर इस तरह तरह चहचहाने लगती है जैसे वो खुशी के कुछ गीत गा रही है. कि जारे सवारे वेले पक्षीओ उठीने એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે તે ખુશીના ગીતો ગાઈ રહ્યા હોય. આપણે સવારે ઉઠીએ છીએ, સૌથી પહેલો અવાજ આપણે કોનો સંભળાય છે? તમે કોઈ નોટિસ કર્યો છે? હા, મમ્મીનો તો સંભળાય છે, ચલો ઉઠો ઉઠો કરીને. હા, પણ એની સાથે સાથેના પહેલાં પક્ષીઓનો અવાજ આપણને સાંભળવા મળે છે કે સવારે ઉઠીને તે કલરવ કરવા લાગે છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હૈ. કલિયા જે ફૂલ ખીલે એના પહેલાંની જે કળી હોય છે ને, કળીમાંથી ફૂલ ખીલે છે, તો એની વાત કરી છે કે કલિયા ભી અપને દરવાજે એટલે પંખુડિયા ખોલ ખોલ કર દુનિયા પર મુસ્કુરાતી હૈ. કે જ્યારે કળીઓ પોતાના દ્વાર એટલે પાંખડીઓ આમ ફૂલ મસ્ત ખીલે છે ને, ત્યારે એ ખોલી ખોલીને સુતેલી હોય જાગે છે ને, ખોલી ખોલીને એવું લાગે છે કે દુનિયા પ્રત્યે સ્મિત આપ કરવા લાગે છે, સ્મિત આપતી હોય એવું લાગે છે. ખુશ્બુ કે લહરે જબ ઘર મે બહાર આ દોડ લગાતી હૈ. ખુશ્બુ જ્યારે ફૂલ ખીલે છે ત્યારની વાત છે કે ખુશ્બુ કે લહરે ફૂલો મેં સે નિકલ કર ચારો ઓર ફેલને લગતી હૈ. કે જ્યારે ફૂલ ખીલે છે ત્યારે એની સુગંધ છે એ ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે. ઉદાહરણ તરીકે ગુલાબનું ફૂલ લઈએ, મોગરાનું ફૂલ લઈએ, એ ફૂલની સુગંધ કેટલી સરસ આવે છે. જ્યારે ફૂલ ખીલે છે ને ત્યારે ચારો ઓર ખુશ્બુ ખુશ્બુ ફેલાવા લાગે છે, જાણે કેટલી મસ્ત સુગંધ આવતી હોય તેવી. હે જગત કે સિર્જનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હૈ. એવું કહે છે કે ઈસ સૃષ્ટિ કે રચને વાલે હે પ્રભુ યહા સબ દેખ કર મુજે તુમ્હારી યાદ આતી હૈ. કે આ બધું જોઈને, જે આ બધું જોઈને કે ભગવાનને કહે છે કે સૃષ્ટિના સર્જનહાર જેને આ સૃષ્ટિ બનાવી છે, જેને આ દુનિયા બનાવી છે, એ આ જોઈને ભગવાન મને તમારી યાદ આવે છે કે હે ઈશ્વર મને તમારી યાદ આવી રહી છે. જબ છમછમ બુંદે ગીરતી હૈ બિજલી છમછમ કર જાતી હૈ. કે જ્યારે છમછમ, તમને ખબર છે છમછમ એટલે શું? હા,
वर्षा ऋतु में चम चम कर वर्षा की बूंदे गिरती है और चम चम कर बिजली चमकती है। के जारे वर्षा ऋतु में चम चम करता वरसाद टीपा नीचे पड़ी रहा है अने चम चम करती बिजली चमके छे। मैदानों में बनबागों में जब हरियाली लहराती है के जारे जब मैदानों वनों और बागों में हरियाली लहराती है એનો મીનિંગ કે જ્યારે મેદાનો વન બગીચામાં વરસાદ પડવાથી હરિયાળી લહેરાવા લાગે છે, બધું ધરતી પૃથ્વી પર જે ફૂલ છોડ વનસ્પતિ બધું છે એ મસ્ત લીલુંછમ દેખાવા લાગે છે। જ્યારે ધરતી માતાએ લીલા કલરની ચાદર ઓઢી હોય એવું આપણને લાગે છે। જેવ ઠંડી ઠંડી હવા કૈસે મસ્તી ઠોકર લાતી હૈ કે જબ ઠંડી ઠંડી હવા ભી પતા નહીં કહાં સે अपने साथ ढेर सारी मस्तियाँ उठा कर ले आती है। क्या अपने वो लागे छे कि जरे ठंडो ठंडो पवन पण क्यांथी पोताने साथे भरपूर मस्ती लेने आवे छे। मस्त ठंडो ठंडो पवन आवे तो अपने क्यों मस्त लागे छे, लागे छे ने। हे जग के सीजन हार प्रभो तभी याद तुम्हारी आती है, यह सब देख कर ही सृष्टि की रचना करने वाला प्रभु मुझे तुम्हारी याद आती है। के हे ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર હે પ્રભુ મને તમારી યાદ આવે છે। આ બધી કુદરતી ઘટનાઓ જોઈને સુંદર દ્રશ્ય જોઈને હે ભગવાન મને તમારી યાદ આવે છે। અહીંયા ફરીથી પાછું કવિનું નામ આપેલું છે કાવ્યપતિ કવિ અને લાસ્ટમાં પણ આપેલું છે રામ નરેશ ત્રિપાઠી। અહીંયા શબ્દાર્થ આપેલા છે જે આપણે જોઈ શકીએ છીએ કે ચીડિયા પંછી તો પક્ષી, લહર તો તરંગ, ઝોકા સિર્જનહાર તો સૃષ્ટિ કી રચના કરને વાલા પ્રભુ, હરિયાલી હરા ભરા ઢોના તો બોજ ઉઠાના। અહીંયા અભ્યાસ આપેલો છે, અભ્યાસમાં પ્રશ્નો છે, મૌખિક પ્રશ્નો છે જે તમારે બોલવાના છે। સુબહ હોતે હી ક્યાં ક્યાં હોતા હૈ તો જવાબ આવશે કે સુબહ હોતે હી ચિડિયા ચર ચહાતી હૈ, કલિયા ખીલને લગતી હૈ, खुशबू की लहरें फूलों से निकलकर चारों ओर फैल जाती है। प्रश्न नंबर बे छे, मैदानों में हरियाली कब लहराती है तो मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है। आपको प्रभु की याद कब आती है तो तारे सूरज चांद सागर पर्वत आदि प्रक्रिया प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर हमें प्रभु की याद आती है। के सरस सरस दृश्य जोईने आपने प्रभु ने याद आवे छे। प्रश्न चार, चित्र को देखिए और वचन परिवर्तन सॉरी तुम सुबह में उठकर क्या क्या देखते हो तो आपने सवारे उठने सब सो जोईए छे। तो मैं सुबह उठकर देखता हूँ कि पूर्व दिशा में सूर्योदय हो रहा है, चिड़िया चहचहा रही है, कलियाँ खिल रही है, लोग अपने अपने काम में लग रहे हैं, पाठशाला जाने वाले विद्यार्थी घर से निकल पड़े हैं, दूध वाला घर घर दूध और अखबार वाला घर घर अखबार पहुंचा रहा है। यहाँ आपने लाचे कोष्टक छे, चित्र को देखिए और वचन परिवर्तन कीजिए। पहलू छे यहाँ कि चिड़िया उड़ रही है, एक चिड़िया लखी है, ये एक चकले छे, અહીંયા બહુ બધી છે તો અહીંયા ભાર દેખાશે, અહીંયા શું આવશે અર્ધચંદ્રાકાર આવશે તો અહીંયા શું બોલવાનું આવશે તમારે કે ચીડિયા ઉડતી હૈ, અહીંયા એક જ છે ઉડ રહી હૈ, અહીંયા બહુ બધી છે એટલે ચીડિયા ઉડતી હૈ, કલી નહીં ખીલી હૈ તો એક જ છે, અહીંયા બહુ બધી છે તો કલીની જગ્યાએ શું થઈ જશે અહીંયા કલિયા, અહીંયા યા આવશે અને માથે અર્ધચંદ્રાકાર આવશે તો કલિયા નહીં ખીલતી હૈ, બૂંદ ગીરતી હૈ, અહીંયા બહુ બધા બૂંદ છે તો બૂંદે ગીરતી હૈ, દરવાજા ખુલ્લા હૈ એક જ છે એટલે શું આવશે અહીંયા દરવાજા ખુલ્લા હૈ, અહીંયા બહુ બધા છે એટલે બહુ વચનમાં લખેલું છે અહીંયા કે દરવાજે ખુલે હૈ, લડકી ખેલતી હૈ એક જ છે એટલે શું આવશે લડકી ખેલતી હૈ, અહીંયા બહુ બધી છોકરીઓ છે શું આવશે લડકીયા ખેલ રહી હૈ। આપણ અભ્યાસ પ્રશ્ન એક પ્રશ્ન બે તમારી નોટબુકમાં લખવાનો છે, ચિત્ર નથી દોરવાના, ફક્ત તમારી નોટબુકમાં પ્રશ્નને આન્સર લખવાનો છે। અને પ્રશ્ન ત્રણ, પ્રશ્ન ત્રણમાં તમારે અહીંયા અર્ધ વાક્યો આપેલા છે બધા આડાવડા ચિત્રોમાં, એ તમારે બંધ બેસતું વાક્ય બનાવવાનું છે।
અહીંયા એનો જવાબ આવશે કે જલ હી જીવન હૈ. બે નંબરમાં એવો જવાબ આવશે ફૂલો મેં રંગ કોણ ભરતા હૈ. ત્રણ નંબરમાં એવો જવાબ આવશે બાદલ મેં બિજલી ક્યો ચમકતી હૈ. એટલે આ પર તમારે નોટબુક ખાલી સાચે આખું વાક્ય લખવાનું છે અને આ તમારે જાતે કરવાનું છે. પ્રશ્ન ચાર, પ્રશ્ન પાંચ એ બી તમારી નોટબુકમાં પ્રશ્ન વાંચીને લખવાનો છે. સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં પ્રશ્ન એક પ્રશ્નના જવાબ છે, પ્રશ્ન બે કાવ્ય પંક્તિનો ભાવાર્થ છે, મેં તમને જે અત્યારે સમજાવ્યો છે તે ભાવાર્થ પણ તમારે નોટબુકમાં લખવાનો રહેશે. અને પાછળ છે પ્રશ્ન ત્રણ. પ્રશ્ન ત્રણમાં તમારે એના સામે શબ્દો છે, સામાનાથી શબ્દો છે એ બી તમારે નોટબુકમાં લખવાના રહેશે. અને અહીંયા પ્રશ્ન ચાર છે એ તમારે ડબ્બા આપેલા છે, અહીંયા લખેલું જ છે કે ડબ્બે મેં ઉઠાવીએ. આનામાંથી એક વાક્ય બનાવવાનું છે, શબ્દ કોષ પ્રમાણે ગોઠવવાનું છે. અહીંયા પણ નામ આપેલા જ છે, અહીંયા તમે જોઈ શકો છો, નામ જોઈ શકો છો ને અહીંયા, હા આની અંદર બધા નામ લખેલા છે, કલિયા, ઉઠકર, મેદાન, ચાંદ, મુસ્કાન, એ એના પરથી અહીંયા આખું એને શબ્દકોષ પ્રમાણે અહીંયા ગોઠવવાનું છે. આપણો હતું કાવ્ય અને દરેક મેં જે હોમવર્ક આપ્યું છે દરેકે હોમવર્ક કરવાનું છે. હોમવર્કમાં છે કાવ્ય પંક્તિ, આખી કાવ્ય લખવાની છે, શબ્દાર્થ લખવાના છે. શબ્દાર્થ પછી આપણે જે અભ્યાસ છે એ અને સ્વાધ્યાય છે એ તમારી નોટબુકમાં લખવાનો છે. ચલો મિત્રો આવજો.